સવાલ જ જવાબ છે નેટવર્ક માર્કેટિંગમાં હા સુધી કેવી રીતે પહોંચવું વિભાગ ચાર સકારાત્મક પ્રભાવ પાડવા માટેની છ સશક્ત ટેકનિક પહેલો પ્રભાવ પાડવા માટે તમને બીજી વાર તક મળતી નથી કદાચ આ સત્ય તમે તમારી દાદી પાસેથી સાંભળ્યું હશે એ જાણવા માટે એમને કમ્પ્યુટર જેવા સાધનોની જરૂર પણ પડી નહીં હોય ચાર તો પણ ઓછા સમયમાં લોકો તમારા વિશે નેવું ટકા અભિપ્રાય બાંધી લે છે લોકો તમારા વિશે તત્કાળ પચ્ચીસ જેટલા નિર્ણયો લઈ લે છે જેમાં તમારી ઉંમર આવક અભ્યાસ અધિકાર મિત્રતા અને વિશ્વસનીયતા પણ સામેલ છે તેઓ તો ત્યાં સુધીના નિર્ણયો લઈ લે છે કે કોઈપણ જાતની ગેરંટી લીધા વગર તમને કેટલા રૂપિયા ઉધાર આપી શકાય સદભાગ્ય આમાંથી ચાર ક્ષેત્ર એવા છે જેના પર તમારો થોડો ઘણો કાબુ હોય છે તમારી હાથ મિલાવવાની રીત સ્મિત પહેરવેશ અને વ્યક્તિગત સ્થાન ટેકનિક એક અથેળીની તાકાત આપણી દેહ ભાષાના સૌથી પ્રભાવશાળી સંકેતોમાં એક છે આપણે હથેળીનો ઉપયોગ જેના તરફ આપણે મોટે ભાગે જોયું ને જોયું કરીએ છીએ જો એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો હથેળીની તાકાતનો ઉપયોગ કરનારને અધિકાર અને મૌનનો વિશિષ્ટ પ્રભાવ મળી જાય છે હથેળીના સંકેતો મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે ઉપરની બાજુ હથેળી નીચેની બાજુ હથેળી અને હથેળી બંધ કરી આંગળી ચીંધવાના આકારમાં દરેક સ્થિતિમાં હથેળીની તાકાત વચ્ચેના અંતરને આ ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીએ તારો કે તમે કોઈને કમરાની અંદર જ બીજી જગ્યાએ જવાનું કહો છો આપણે માની લઈએ કે એ માટે તમે તમારા અવાજનો લયકો એક સરખો રાખો છો અને તમારા શબ્દો તથા ચહેરાના ભાવ પણ એક સરખા રાખો છો ફક્ત તમારી હથેળીની સ્થિતિ બદલી જાય છે ઉપરની તરફ હથેળી ચિત્ર એ અભયદાનનો સંકેત આપે છે અને આ વિનંતી દ્વારા જે વ્યક્તિને જગ્યા બદલવા માટે કહેવામાં આવે છે તે ધમકીનો અનુભવ કરશે નહીં આ સંકેત આદિકાળથી ઉપયોગમાં લેવાય છે ગુફા માનવ આવા સંકેતથી એવું જણાવતો હતો કે એના હાથમાં કોઈ હથિયાર નથી એનો અર્થ થાય છે આત્મસમર્પણનો અર્થ જ્યારે તમે તમારી હથેળીની નીચેની બાજુ વાળો છો ચિત્ર બી ત્યારે તમે તરત જ અધિકાર દર્શાવવા માગો છો જે વ્યક્તિગત સાથે તમે વાત કરી રહ્યા છો એને એવું લાગશે કે એને આદેશ આપવામાં આવી રહ્યો છે એને તમારી વાતથી ખરાબ પણ લાગી શકે ખાસ તો જ્યારે એને લાગે કે આ રીતે આદેશ આપવાનો તમને કોઈ અધિકાર નથી જો તમે રજૂઆત કરી રહ્યા હો ત્યારે હથેળીની સતત નીચેની બાજુ રાખી હશે તો સાંભળનાર તમારી અવગણના કરશે ચિત્ર સીમ બતાવવામાં આવેલી આંગળી એક પ્રકારની પ્રતિકાત્મક લાકડી બની જાય છે અને તેના માધ્યમ દ્વારા વક્તા સાંભળનારને પ્રતિકાત્મક રૂપે મારીને એની પાસે આત્મસમર્પણ કરાવવા ઈચ્છે છે આંગળી બતાવી સૌથી વધુ ચીડાવનારો સંકેતોમાંનો એક છે ખાસ કરીને જ્યારે સાંભળનાર વ્યક્તિ વક્તાના શબ્દોની સાથે સમયનો લય સાધી રહ્યો હોય ત્યારે નીચે હથેળી અને આંગળી બતાવવાના સંકેતો પર કરવામાં આવેલા રિસર્ચથી જાણવા મળે છે કે આ સંકેતોનો ઉપયોગ કરી રહેલા વક્તાઓને વધુ આક્રમક શક્તિશાળી ઘમંડી કે અક્કડ ગણવામાં આવે છે અને વક્તાનું ધ્યાન શું કહેવામાં આવી રહ્યું છે તેના તરફ રહેતું નથી એવું એટલા માટે બને છે કે શ્રોતા તો વક્તાના રંગઢંગ વિશે જ નિર્ણય લઈ રહ્યો છે અને તેની વાતોને ધ્યાનથી સાંભળી રહ્યો હોતો નથી જો તમને આંગળી બતાવવાની આદત હોય તો તમે હથેળી ઉપર અને હથેળી નીચે જેવી સ્થિતિનો અભ્યાસ કરો તમને સમજાશે કે આ સ્થિતિઓના મિશ્રણથી તમે વધારે સગવડભર્યું વાતાવરણ ઉભું કરી શકો છો અને તમારા શ્રોતા પર વધારે સકારાત્મક પ્રભાવ પાડી શકો છો ટેકનિક બે હાથ મિલાવો હાથ મિલાવવાની રીત પણ ગુફા માનવ પાસેથી ઉતરી આવી છે ગુફા માનવો જ્યારે પણ મળતા હતા ત્યારે એ લોકો હાથ આગળ કરી હથેળી ઉપર ખોલીને એવું દર્શાવતા હતા કે એમણે કોઈ હથિયાર પકડ્યું નથી કે છુપાવ્યું નથી હવામાં હથેળી ઉઠાવવાના સંકેતમાં સદીઓથી સુધારા વધારા થતા આવ્યા છે અને એક હથેળી ઉઠેલી અથવા હૃદય ઉપર હથેળી જેવા જુદા જુદા સંકેતોમાં ફેરવાઈ ગયા છે આ જૂના સમયના અભિવાદન પ્રતિકમાં ફેરફાર થઈને આધુનિક સમયમાં તે એકબીજાની હથેળી જકડવાના અને હથેળીને હલાવવાની પદ્ધતિમાં ફેરવાઈ ગઈ છે આ રીતે મુલાકાતના આરંભ અને અંત બંને વખતે અમલમાં મુકાય છે સામાન્ય રીતે હાથ ત્રણથી પાંચ વાર જોડાય છે હું આ પહેલા જણાવી ચૂક્યો છું કે આદેશ આપવાની પરિસ્થિતિમાં હથેળી હથેળી ઉપર અને નીચેની સ્થિતિની કેવી અસર પડે છે ચાલો એને ધ્યાનમાં રાખીને આપણે હાથ મિલાવવાની બંને સ્થિતિઓની પ્રાસંગિકતાને શોધીએ કલ્પના કરો કે તમે કોઈ નવી વ્યક્તિ સાથે હાથ મિલાવીને તેનું અભિવાદન કર્યું છે એના દ્વારા નીચે જણાવેલી ત્રણ પ્રતિક્રિયાઓમાંથી એકનો અર્થ સામેની વ્યક્તિ સુધી પહોંચશે એક અધિકાર આ માણસ મારા પર હાવી થવાનો કે અધિકાર જમાવાનો પ્રયત્ન કરી રહ્યો છે મારે સતર્ક રહેવું પડશે બીજું સમર્પણ હું હું આ વ્યક્તિ પર અધિકાર જમાવી શકું તેમ છું જે તે એ કરશે ત્રીજું સમાનતા હું આ માણસને પસંદ કરું છું તમારા બંને વચ્ચે મેળ થશે આ પ્રતિક્રિયાઓ અચેતન મનમાં જન્મશે જ્યારે તમે તમારા હાથને એવી રીતે ફેરવી લો છો કે હાથ મિલાવતી વખતે તમારી હથેળી નીચેની તરફ રહે છે ત્યારે અધિકાર વ્યક્ત થાય છે ચિત્ર એક કાળી પાય એવું જરૂરી નથી કે તમારી હથેળી સાવ નીચે જમીન તરફ વળેલી હોય શક્ય છે કે એ બીજી વ્યક્તિની સરખામણીમાં નીચી રહે એનાથી તમે સામેની વ્યક્તિને નિયંત્રણમાં લેવા માંગો છો તેવું સાબિત થશે ચોપ્પન જેટલા સફળ વરિષ્ઠ મેનેજમેન્ટ અધિકારીઓના સમૂહનું અધ્યયન કર્યા પછી એ વાત સામે આવી હતી કે તેમાંથી બેતાલીસ લોકોએ હાથ મિલાવવા માટે પહેલ તો કરી પણ એમણે હાથ મિલાવવામાં પ્રબળ નિયંત્રણનો પ્રયોગ પણ કર્યો તાલમેલ સાધવા માટે હાથ મિલાવવાની આ પદ્ધતિ સારી નથી કારણ કે મોટા ભાગના લોકોને તેમાંથી સામેની વ્યક્તિમાંથી આક્રાંતનો ભાવ પેદા થાય છે આ પદ્ધતિ પુરુષો દ્વારા જ વધારે અપનાવવામાં આવે છે જેવી રીતે કૂતરા પોતાની પીઠ પર સૂઈ જઈને અને આક્રમણકારને પોતાનું ગળું બતાવીને સમર્પણ ભાવ સૂચવે છે તેવી જ રીતે આપણે માણસો હથેળી ઉપર તરફ કરીને બીજા લોકો તરફ સમર્પણ દર્શાવીએ છીએ આપણે હથેળીને ઉપરની તરફ રાખવાની ક્રિયા અધિકારપૂર્વક હાથ મિલાવવાની ક્રિયાથી ઉલટી છે ચિત્ર બે જ્યારે તમે જ્યારે સામેની વ્યક્તિને નિયંત્રણ સોંપવા ઈચ્છતા હો ત્યારે તે વધારે અસરકારક રહે છે એ દ્વારા તમે એને એવો સંકેત આપો છો કે એનું નિયંત્રણ છે એના દ્વારા એવું પણ સૂચવાય છે કે તમે આક્રાંત થઈ શકો તેમ છે હાથ મિલાવીને કેવી રીતે તાલમેલ તાલમેલ સાધી શકાય હાથ મિલાવીને સાધવાના બે નિયમ છે એક પોતાની હથેળીને સીધી રાખો અધિકારની મુદ્રામાં નહીં સમર્પણની મુદ્રામાં પણ નહીં બલકે સમાન એનાથી દરેક જણ રિલેક્સ અને ભયહીન સ્થિતિનો અનુભવ કરશે બીજું કે તમે એટલું જ દબાણ આપો જેટલું તમારા પર આપવામાં આવે છે એનો અર્થ એ થયો કે જો દસ લોકોના સમૂહ સાથે હાથ મિલાવવાનો હોય તો તમારે કેટલી વાર તમારું દબાણ બદલાવવું પડશે અને હાથની સ્થિતિમાં કેટલી વાર ફેરફાર કરવા પડશે હાથ મિલાવવાની આ શૈલીમાં કોઈ વિજેતા હોતો નથી અને કોઈ પરાજિત પણ હોતો નથી અને કોઈ ભયનો અનુભવ પણ થતો નથી એનાથી દરેક વ્યક્તિ સ્વાભાવિક સ્થિતિમાં હોય છે અને તે નવા વિચારો તરફ રુચિ દર્શાવી શકે છે કારણ કે એ વખતે આપણે એકબીજા પર નિર્ણય સ્વાગત ઉષ્મા અને પ્રગાઢતા લાગણી પહોંચાડવાનું હોવા છતાં સામેની વ્યક્તિ પર એની સાવજ ઊંધી અસર થાય છે એને લાગે છે કે તમે ગંભીર નથી તમે વિશ્વસનીય નથી યા તો તમારામાં કોઈ છુપા ઉદ્દેશો રહેલા છે હંમેશા એક જ હાથે હાથ મિલાવો નવી વ્યક્તિ સાથે હાથ મિલાવતી વખતે બંને હાથનો ઉપયોગ કરવો નહીં ટેકનિક ત્રણ ડાબા હાથમાં સામાન પકડવો પહેલી નજરે આ ટેકનિક સાદી સીધી લાગે છે પણ ઘણા ઓછા લોકો એના તરફ ધ્યાન આપે છે ફોલ્ડર કાગળો બ્રેકફેસ પર્સ અથવા ગ્લાસને તમારા ડાબા હાથે પકડવાની આદત પાડો આપણે એકબીજાની સાથે હાથ મિલાવતી વખતે જમણા હાથનો ઉપયોગ કરીએ છીએ જેમ ખુરશી ખસાવવા કે આવજો કહેવા માટે પણ જમણા હાથનો જ ઉપયોગ કરીએ છીએ દાખલા તરીકે જ્યારે બીજી વ્યક્તિ સાથે તમારો પરિચય કરાવવામાં આવે ત્યારે જો તમે તમારા જમણા હાથમાં કોલ્ડ ડ્રિંક પકડ્યું હોય તો હાથ મિલાવવા માટે તમારે ડ્રિંકને જમણા હાથમાંથી ડબ્બા હાથમાં પકડવું પડે છે આ કામ તમે સફળતાપૂર્વક કરી લો અને એક ટીપું પણ બીજાના બૂટ પર ન પડે તો પણ નવી વ્યક્તિને એક ઠંડો અને ભીનો હાથ મળે છે અને તમારા વિશેની પહેલી અસર પડે છે ઠંડો અને ભીનો માણસ જો તમે જમણા હાથમાં દસ્તાવેજ વગેરે ઉપાડ્યા હો તો દરવાજો ઉગાડતી વખતે ખુરશી ખસાવતી વખતે કે હાથ મિલાવતી વખતે તમે તમારો હાથ બદલો છો ત્યારે તમારા હાથમાંથી દસ્તાવેજ નીચે પડી શકે છે અને તમારી છાપ મૂર્ખ માણસ જેવી પડે છે ટેકનિક ચાર સ્મિતની તાકાત માણસ જ એક એવું પ્રાણી છે જે ઓઠોને પાછળ લઈ જઈને પોતાના દાંત બતાવે છે પણ તમને કરડતો નથી સ્મિત અથવા હાસ્ય એક પ્રકારના સંતોષના સંકેત રૂપે ઉદભવે છે વાંદરા અને ચિમ્પાંજીઓ દ્વારા પણ એનો ઉપયોગ પોતે ધમકાવી રહ્યા નથી એ જ દર્શાવવા માટે કરવામાં આવે છે સ્મિત હાસ્ય એ સંતોષને દર્શાવતો પ્રાચીન સંકેત છે આ સંકેત વિશેનું અમારું રિસર્ચ એવું દર્શાવે છે કે તમે એનો જેટલો જ્યારે ઉપયોગ કરશો લોકો એટલા તમારી વધારે નજીક રહેવા માંગશે તમને વધારે સમય જોવા મળશે તમને સ્પર્શવા માટે વધારે પ્રેરિત થશે અને તમારી સાથે વધારે સમય રહેવાનું પસંદ કરશે બીજા શબ્દોમાં કહીએ તો તમારા બિઝનેસ અને વ્યક્તિગત જીવન માટે હાસ્ય મોટા ફાયદાની વસ્તુ છે કારણ કે એના દ્વારા તમારા તરફથી કોઈ ખતરો નથી એ વાત પ્રગટ થાય છે ટેકનિક પાંચ ક્ષેત્રીય આદર ટેરિટોરિયલ રિસ્પેક્ટ આપણામાંના દરેકના શરીરની ચારે તરફ અંતરનું એક આવરણ આવેલું છે જેને વ્યક્તિગત સ્થાન પર્સનલ સ્પેસ તરીકે ઓળખવામાં આવે છે એની લંબાઈ પહોળાઈ જનસંખ્યા કેટલી છે તેના પર અને જે તે પ્રદેશની સંસ્કૃતિ પર આધાર રાખે છે દાખલા તરીકે અંગ્રેજી ભાષી પ્રદેશમાંથી આવતા મધ્યમ વર્ગીય લોકોના વ્યક્તિગત સ્થાનની જરૂરિયાત છેતાલીસ સેન્ટીમીટર એટલે કે અઢાર ઇંચ જેટલી હોય છે તેથી ખતરા વિનાની સ્થિતિ કે સ્વાભાવિક એવી સામાજિક પરિસ્થિતિઓમાં એ લોકો એક મીટર દૂર ઊભા રહે છે યુરોપ ભૂમધ્યસાગર અને દક્ષિણ અમેરિકાના કેટલાય વિસ્તારોમાં વ્યક્તિગત સ્થાનની આવશ્યકતા ત્રીસ સેન્ટીમીટર એટલે કે બાર ઇંચ સુધી ઓછી હોય છે એનો અર્થ એ થયો કે અહીંના નિવાસીઓ એકબીજાની એટલા નજીક આરામથી ઊભા રહી શકે છે કે મોટા ભાગના પશ્ચિમના દેશોમાં એને ઘૂસણખોરી કરનાર માનવામાં આવે જો બંને વ્યક્તિઓ ભૂમધ્યસાગરના પ્રદેશોની હોય તો એ લોકો આ અંતર પર એકબીજાની સાથે સહજતા અનુભવશે પરંતુ જો તેમાંથી એક લંડનની હોય અને બીજી રોમની હોય તો લંડનવાસી કદાચ એવું સમજશે કે સામેવાળી વ્યક્તિ વધારે ઘનિષ્ઠતા કે આક્રમકતાનું પ્રદર્શન કરી રહ્યો છે જો તમે કોઈની નજીક ઊભા હો અને જુઓ કે જેવા તમે તેની નજીક જાઓ છો ત્યારે સામેની વ્યક્તિ પાછળ ખસી જાય છે તો તમે અંતર જાળવી રાખજો અને તેની નજીક જવાનો પ્રયત્ન કરતા નહીં એ દ્વારા એ તમને એવું જણાવી રહી હોય છે કે સ્વાભાવિકતાનો અનુભવ કરવા માટે એને આટલું વ્યક્તિગત સ્થાન જોઈએ છે એક ખૂબ જ સંવેદનશીલ વિષય અંગ્રેજી બોલતા ન હોય તેવી પ્રજાની કેટલીય સંસ્કૃતિઓમાં સ્પર્શને સંક્રમણની સશક્ત અભિવ્યક્તિ માનવામાં આવે છે અને આવી સંસ્કૃતિઓમાં ભાવોના આદાન પ્રદાન માટે સ્પર્શનો ઉપયોગ કરવામાં આવે છે આવી જાતના કિસ્સાઓમાં તમારી રણનીતિ તદ્દન સરળ છે જેટલી વાર તમને સ્પર્શ કરવામાં આવે તેટલી જ વાર તમે પણ વળતો સ્પર્શ કરો જો સામેની વ્યક્તિ તમને સ્પર્શ કરતી ન હોય તો તમે પણ એને સ્પર્શ કરશો નહીં દાખલા તરીકે જો તે વ્યક્તિ ઇટાલિયન કે ફ્રાન્સની હોય અને તે વારંવાર તમને સ્પર્શ કરતી હોય તો તમારે પણ એને સ્પર્શ કરવા પડશે નહીં તો એ એવું વિચારશે કે તમને એ વ્યક્તિ પસંદ નથી ટેકનિક છ સફળતા માટે પહેરવેશ વસ્ત્રો તમારા શરીરના નેવું ટકા ભાગને ઢાંકે છે તેથી તમારું વસ્ત્ર પરિધાન લોકો પર ઊંડી અસર પાડે છે તમારા વસ્ત્રો પરથી તમારી વિશ્વસનીયતા યોગ્યતા અધિકાર સામાજિક સફળતા તથા વ્યવસાયિક સ્થિતિનું અનુમાન લગાવી શકાય છે જો કે અહીં આપણે પોશાકના બધા જ પાસાઓ વિશે વિશ્લેષણ કરવાના નથી છતાં પણ હું તમને યોગ્ય પહેરવેશની ફોર્મ્યુલા જણાવી દઉં છું આ ક્ષેત્રની સ્ત્રીઓથી વધારે ભૂલો થઈ શકે છે કારણ કે સ્ત્રીઓ પાસે પુરુષોની સરખામણીમાં પહેરવેશના વિવિધ પ્રકાર રંગો અને ડિઝાઇનો હોય છે મોટા ભાગના પુરુષો પાસે ઓછા કપડાં હોવાથી પસંદગી કરવાનું ઓછું હોય છે છતાં મોટા ભાગના પુરુષો મેચિંગ વિશે બહુ ઓછું ધ્યાન આપતા હોય છે આ ઉપરાંત આઠ માટે એક પુરુષ લાલ લીલા અને આસમાની રંગ તરફ રંગ અંધાપાનો શિકાર હોય છે યોગ્ય વ્યવસાયિક પોશાકનો નું રહસ્ય આ એક સવાલના જવાબમાં છુપાયેલું છે તમારો સંભવિત ગ્રાહક તમને કેવા પ્રકારના પોશાકમાં જોવાનું પસંદ કરે છે એમના મત પ્રમાણે વિશ્વસનીયતા મિજાજ અધિકારપૂર્ણ સમજદાર સફળ અને મિલનસાર લાગવા માટે તમારે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ તમારે કેવો સૂટ શર્ટ બ્લાઉઝ ટાઈ સ્કર્ટ બૂટ ઘડિયાળ મેકઅપ અથવા હેરસ્ટાઈલ પણ પસંદ કરવા જોઈએ એમના અભિપ્રાય પ્રમાણે તમારા મતે નહીં યાદ રાખો તમારા સંભવિત ગ્રાહકની ઈચ્છા વધારે મહત્વપૂર્ણ છે એથી તેના હિસાબે વસ્ત્રોની પસંદગી કરો એ બધું દરેક વિસ્તારમાં જુદું જુદું હોય છે અને હવામાન પર પહેરવેશની પદ્ધતિ પણ બદલાય છે પણ તમે તમારા પ્રદેશના સફળ લોકોની માન્ય વેશભૂષાને અનુરૂપ તમારો પોશાક પસંદ કરજો કેટલાક લોકો કહે છે પરંતુ રિચર્ડ બ્રેન્સન અને બિલ ગેટ્સને જુઓ એ લોકો તો એવા કપડાં પહેરે છે જાણે હમણાં જ કોઈ હવાલદાર ટનલમાંથી બહાર નીકળીને આવ્યા હોય એ લોકો અપવાદ છે નિયમ નથી જો આપણે બધા એમના જેવા જ કપડાં પહેરવા લાગીએ તો બીજા લોકો આપણા પર વિશ્વાસ રાખવાનું કે આપણને અનુસરવાનું બંધ કરી દેશે તમે વિશ્વના સૌથી વધારે સફળ નેતાઓ અને બિઝનેસમેનને જોશો તો તમને જણાશે કે એમનો પોશાક એક સ્તરનો હોય છે અને એ જ સૌથી વધારે સુરક્ષિત માપદંડ છે તમારી પોતાની પસંદગી અને તમારી અનુકૂળતા પ્રમાણે તમારા વસ્ત્રો પસંદ કરીને તમારા પોતાના માર્ગમાં અડચણ ઊભી કરશો નહીં તમારા સંભવિત ગ્રાહકની અપેક્ષાઓ પ્રમાણે પોશાક ધારણ કરજો તમારા સંભવિત ગ્રાહક જેવા કપડાં પહેરવાથી એ લોકો સ્વાભાવિકતા તો અનુભવશે પણ એનો અર્થ એ નથી કે તેઓ તમારું અનુસરણ કરવા ઈચ્છશે આ તો સવાલ જ જવાબ છે નેટવર્ક માર્કેટિંગમાં હા સુધી કેવી રીતે પહોંચવું તેનો વિભાગ ચાર હવે પછી આપણે વિભાગ પાંચ જોઈશું દેહભાષા સંકેતોને કેવી રીતે વાંચશું Thank you.